નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચોરસી ચૌહાણ અને તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી અમે કોઈ નવા વિડીયો બનાવીએ તે તમે સૌથી પહેલા જોઈ શકો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે જોયું હતું કે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ વચ્ચેનો તફાવત. હવે આપણે આગળ ટોપિક પર જઈએ તો કે બોર્ડની એક્ઝામમાં જે પૂછાય છે આપણને 1-2 માર્કમાં એમસીક્યુ, જે આપણને મોસ્ટ એમપી માટે, તો આપણે તેનું કોષ્ટક તૈયાર કરેલું છે, આવું આપણે પહેલાં જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઘનનો પ્રકાર, આમાં ઘનનો પ્રકાર પહેલો આવે છે જેમાં આયનીય ઘન. આયનીય, તો આપણે પહેલાં લખી લઈએ આયનીય, આયનીય ઘન. આયનીય ઘનમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો તેમાં ઘટકનો કઈ આવે છે, ઘન અને ઋણ. એ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, જે આપણને એમસીક્યુમાં પણ પૂછી શકે છે કે આયનીય ઘન પદાર્થમાં ઘટકનો કયા છે, તો એમાં ઓપ્શન આપેલા હોય છે, અલગ અલગ 4 ઓપ્શન. તો આપણે આમાં લખી લઈએ ઘન અને ઋણ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોવા જઈએ તો કે આવે છે બંધનો પ્રકાર. બંધનો પ્રકારમાં યાદ રાખવા આપણે શું કરવાનું, કાંઈ નથી આપણે કરવાનું, ખાલી આ જો શું છે આયનીય ઘન, તો આનો બંધનો પ્રકાર કયો હોય, આયનીય બંધ. આયનીય બંધ, આયનીય બંધ. હવે એના ઉદાહરણ પણ સરળ છે, તો કે 3 ઉદાહરણ છે, તો એમાં આપણે બે તો ઉદાહરણ યાદ રાખવાના. એમાં પહેલું આવે છે KCl, KCl, NaCl, ત્યારબાદ આવે છે MCl, જે આપણે બોર્ડની એક્ઝામમાં પણ MCQ તરીકે પૂછી શકીએ. દાખલા તરીકે ઘટક આયનીય ઘન પદાર્થમાં ઉદાહરણ સમજાવો, તેના 4 ઓપ્શન આપેલા હોય, તો કે NaCl, MgCl, KCl, એમ 4 ઓપ્શન આપેલા હોય છે, એ આપણે પણ કાળજી ધ્યાન રાખવાનું. હવે ત્યારબાદ આવે છે તેનો સ્વભાવ. સ્વભાવમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો કે એનો સ્વભાવ કેવો હોય છે, સખત અને બરડ. ચાલો એ પણ લખી લઈએ, સખત અને બરડ. હવે આવે છે એનું વિદ્યુતનું વહન. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતનું વહન આયનીય ઘન પદાર્થમાં વિદ્યુતનું વહન કેમાં થાય છે, તો કે અવાહકમાં થતું. અ અ એ આપણે યાદ રાખવાનું. હવે વિદ્યાર્થી મિત્રો આવે છે તેનું ગલનબિંદુ, ઊંચું હોય કે નીચું. અવાહક હોય એટલે ઊંચું જ હોય, તો તેનું ગલનબિંદુ છે ઊંચું. હવે વિદ્યાર્થી મિત્રો આવે છે બીજો પોઈન્ટ, એ આપણે જોવા જઈએ તો કે પહેલો આવ્યું આયનીય ઘન પદાર્થ, હવે આવે છે ઘાતવીય ઘન પદાર્થ. ઘાતવીય ઘન પદાર્થ, ચાલો ઘાતવિક ઘન. ઘાતવિક ઘનમાં આપણે જોવા જઈએ તો કે આવે છે એનો ઘટક કણો વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન, વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન, વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન, વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન. હવે આપણે જોઈએ તેનો બંધનો પ્રકાર, એ તો આપણને ખબર જ છે, ઘાતવી ઘન એટલે ઘાતુની બંધ, ઘાતવી બંધ. તેના ઉદાહરણ જોવા જઈએ તો કે Hg છે, Cu છે, Mg છે અને ઝીંક Zn. તેનો સ્વભાવ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો કેવો છે, તો કે સખત, સખત. હવે વિદ્યાર્થી મિત્રો તેનું વિદ્યુતનું વહન કેમાં થાય છે, આમાં થતું હતું અવાહકમાં. આ જ્યારે છે ધાત્વિક ઘન, તો એનું કેમાં થાય, તો કે સુવાહક, સુવાહક. તેનું ઊંચું હતું, આ પ્રમાણમાં ઊંચું છે, આનું ધાત્વિક ઘન પ્રમાણમાં ઊંચું, માં ઊંચું.
આથી આપણા બિંદા હવે ત્રીજો પોઈન્ટ જે આવે છે આપણને કોષ્ટકમાં તે આવે છે સહસંજ્ઞા કાલે આપણે વાત કરી હતી ત્યારે જોઈ વાંડા લેક્ચરમાં સહસંજ્ઞા ઘન અથવા જાડીદાર જાડીદાર ઘન પદાર્થ ઘન પદાર્થ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આમાં જોઈએ તો કે આના ઘટકો ક્યાં છે પરમાણુ હોય છે આયન હોય છે હવે આમાં આપણે લખીએ પરમાણુ પરમાણુ તો આપણે અહીં આપણને ડાઉટ છે કે આમાં બંધનો પ્રકાર કયો છે સહસંયોજક ઘન પદાર્થના બંધનો પ્રકાર તો વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો કે બંધનો પ્રકાર છે સહસંયોજક બંધ સહસંયોજક બંધ હવે આપણે વિદ્યાર્થી મિત્રો આને જોઈએ તો ઉદાહરણ આના કયા છે આપણે સહસંયોજક બંધના એના આપણે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ જોવા જઈએ તો કે SiO2 ત્યારબાદ હીરો ત્યારબાદ SiO2 ને આપણે ક્વાર્ટ્ઝ કહીએ ક્વાર્ટ્ઝ હીરો ગ્રેફાઇટ ગ્રેફાઇટ ની તો આપણને ખબર જ છે હવે એનું વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે હીરો અને ક્વાર્ટ્ઝ એ છે બે સખત જ્યારે ગ્રેફાઇટ એ તો નરમ જ છે નરમ હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે વિદ્યુતનું વહન આનું થાય છે અવાહક જ્યારે આ નરમ હોય એનું સુવાહક સુવાહક હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રમાણ કેનું ઊંચું અને પ્રમાણ કેનું નીચું SiO2 હીરો અને ક્વાર્ટ્ઝ એનું આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે છે તેનું પ્રમાણ ઊંચું જ્યારે નરમ ઘન પદાર્થનું સુવાહકનું તેનું પણ ઊંચું છે આથી આપણે પહેલા ત્રણ પોઈન્ટ હવે આપણે આગળ વધીએ તો કે આવે છે આણ્વિક ઘન પદાર્થ તેમાં આપણને ત્રણ પેટા વિભાગ જોવા મળે છે પેલા આપણે આ જોઈ લઈએ આ વિદ્યાર્થી મિત્રો આપણને બોર્ડ ની એક્ઝામ ખૂબ જ એમસીક્યુ માટે ઉપયોગી થશે એટલે આ કોષ્ટક તો તમારે યાદ રાખવું જ પડશે જેથી આપણને બોર્ડ ની એક્ઝામ માં તકલીફ ન પડે હવે આવે છે આણ્વિક ઘન પદાર્થ આણ્વિક ઘન પદાર્થ ઘન પદાર્થ તેમાં પહેલો પોઈન્ટ છે બિનધ્રુવીય ત્યારબાદ આવે છે બીજો પોઈન્ટ ધ્રુવીય ધ્રુવીય અને ત્રીજો છે હાઇડ્રોજન ઘન તો પહેલો છે બિનધ્રુવીય બિન ધ્રુવીય બીજો છે ધ્રુવીય 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 અને ત્રીજો પોઈન્ટ આપણે આવે છે એ છે હાઇડ્રોજન ઘન હવે વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન એ થઈ કે આમાં ઘટક કોણ કયા છે બિન ધ્રુવીમાં આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો કે આમાં ઘટક કણો કયા છે તો કે બિન ધ્રુવીમાં હોય અણુઓ આમાં અણુઓ હોય તો ધ્રુવીયમાં પણ અણુઓ જ હોય અણુઓ ત્યારે હાઇડ્રોજન બંધમાં પણ અણુઓ જ જોવા મળે અણુઓ હવે તેનો બંધનો પ્રકાર આપણે જોવાનો બંધનો પ્રકાર વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો કે આ છે લંડન બર્ડ લંડન બર્ડ અને આનું છે ધ્રુવીય ધ્રુવીયનું
द्विध्रुवीय ध्रुवीय बंद द्विध्रुवीय ध्रुवीय बंद ध्रुवीय बंद। હવે વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન એ થાય કે હાઇડ્રોજન બંધમાં કયો હશે બંધનો પ્રકાર, એમાં આપણે વિદ્યાર્થી મિત્રો જાય એ તો હવે સહેલો છે, આ હાઇડ્રોજન બંધ છે તો આ હાઇડ્રોજન બંધ જ આવે, હાઇડ્રોજન બંધ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોવા જઈએ તો કે આના ઉદાહરણ કેવી રીતે યાદ રાખવા, તો એમાં આવે છે પહેલું આમાં H2 Ca2 CCl4 ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને થાય છે ધ્રુવીય ધ્રુવીયના ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો કયા છે, તો કે તેના વિદ્યાર્થી મિત્રો છે SO2 અને HCl અને આના છે બરફ, એ તો આપણને ખબર જ છે। હવે એનો સ્વભાવ જોવાનો, સ્વભાવ આનો કેવો છે તો કે નરમ છે, દ્વિધ્રુવીય ધ્રુવીયનો પણ નરમ છે અને આનો છે સખત, બરફ એટલે સખત જ હોય સખત, અને તેનું વિદ્યુતનું વાહક એ તો હાવ સરળ જ છે, બધી અવાહકમાં થાય અવાહક, આનું પણ અવાહક, આનું પણ અવાહક અને તેનું હવે ગલનબિંદુ વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો બધાના નીચા ને આનું પણ નીચું। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ કોષ્ટક કરી લીધું, આ આપણને બોર્ડની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી જણાય છે અને આમાંથી આપણને દર વખતે બોર્ડની એક્ઝામમાં 2-3 MCQ આ કોષ્ટકમાંથી જોવા મળે છે, એટલે આ કોષ્ટક તમે પ્રોપર કમ્પ્લીટ કરી લેજો અને તમારા રફટુકમાં પણ નોટ કરી લેજો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરજો, જેને કોઈને મદદ જોતી હોય એને આ વિડીયો શેર કરજો, અને તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી અમે કોઈ નવો વિડીયો બનાવીએ તે તમે સૌથી પહેલાં જોઈ શકો। ત્યાં સુધી આવજો મિત્રો।